बिस्किट तो भैया बिस्किट लाई ली थी जी, भूख लागी तो मंगाओ बीजू को। पार्ले जी बहुत जोरदार बिस्किट आवे छे पार्ले जी। हेलो केम छो, गुड मॉर्निंग। तमे जोई शको छो मारी पाछळ मारी आगळ एकदम हरियाली हरियाली जो वातावरण छे। तो आजे आपणा आ नवा व्लॉग नी अंदर मेहसाणा देसी व्लॉग नी चैनल नी अंदर તમારા બધાનું ભાવભર્યું સ્વાગત છે। કેમ કે બહુ દિવસો પછી આવ્યા છીએ, પરિસ્થિતિ બહુ વિકટ હતી, એના કારણે વ્લોગ નહોતો બનતો। તમે જોઈ શકો છો ગામડેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, આના પહેલાં પણ ગામડેથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, આજે પણ ગામડેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। અને આજે કઈ જગ્યાએ જવાના છીએ, જેટલું બને એટલું ડેલી વ્લોગ લાવવાનો પ્રયત્ન કરશું, એકદમ ગામડાની દેશી લાઈફ આપણે જીવવાના છીએ હવે, અને બતાવશું જેટલું બને એટલું, કવર કરતા રહીશું। અને આવો સપોર્ટ તમે બધા કરતા રહો, તો આજે હું મારો ભાઈ મારો કાકાનો છોકરો અને અમે બધા કઈ જગ્યાએ જવાના છીએ બે જણા, એ આજે હું તમને બતાવીશ આપણા બ્લોગ દ્વારા। તો બધા બન્યા રહ્યો, સપોર્ટ તમે બધા ભાઈઓ આટલો બધો સપોર્ટ કરતા રહ્યા છો તે બધો તમારો બધાનો આભાર, ને ત્યાં આપણા સાથે ચેનલની સાથે જોડાયા રહ્યા એ બદલ તમારો બધાનો થેન્ક યુ સો મચ। તો આવો જ બધા સપોર્ટ કરતા રહો અને સપોર્ટ કરતા જો। આજે તો વાડીએ છીએ, તો આપણું આ વાડી છે, ભેંસ છે, તમે જોઈ શકો છો મારા ફાધર ભેંસોનો વેપાર કરે છે, એના માટે અહીંયા હું મારા ફાધરનો નાનો એવો બિઝનેસ છે બરાબર, તો હું પણ આવ્યો છું અહીંયા વાડીએ। તો મારા ફાધર આજે સવારમાં હું મારા ફાધર વેપારમાં ગયા છે, તો મારા ફાધર કે ભેંસનું પાણી વગેરે પીવડાવવાનું છે, તો હું કીધું લાવો હું જઈને પાણી માણી પીવડાવું। તો તમે જોઈ શકો છો પાણી ભરી રહ્યું છું અત્યારે, અને આજે કઈ જગ્યાએ જવાનું છે અને કેમ જવાનું છે એ પણ આપણે બતાવશું આપણે વ્લોગની અંદર। સપોર્ટ કરતા રહો, તમારો ભાઈ એક નાનો એવો ગામડાનો વતની છું, તો સપોર્ટ કરવામાં તમે સારો એવો સપોર્ટ આવો જ સપોર્ટ કરતા રહો, કેમ કે બહુ ઝાઝો આપણો વ્લોગ લાંબો નથી કરવાનો। આવું છે ભાઈ નાનું એવું અમથું અમારી વાડી છે, ઘરનું ઘર પણ છે એ પણ અમે બતાવશું ગામડે, અહીંયા મારું આ વાડી છે। તો ચલો ફટાફટ નાના એવા અમથા ટોકર ભરાઈ ગયું છે, અહીંયા મહેસાણા જિલ્લાની અંદર એક ભાષા છે કે ટોકર ભરાઈ ગયું છે, બાલટી ભરી દીધી છે। તો હવે ફટાફટ આપણે આગળ મળીએ અને કઈ જગ્યાએ જવાનું છે, તો હવે સીધા ભરાઈ જાય એટલે આપણે નીકળશું। ભાઈ આવી રહ્યું છે ગાડી લઈ, અને આપણે સીધા મળશું સીધા ફટાફટ ઘરે, અને ત્યાંથી નીકળશું। હજુ રેડી નથી થયો, હું ઓનલી ફોર શટરમાં જ છું, તો ફટાફટ ફ્રેશ થઈ અને આપણે મળીએ। ચલો ગાય, તમે જોઈ શકો છો તમારો ભાઈ એકદમ રેડી થઈ ગયા છીએ આપણે, અને હવે સીધા નીકળશું, પાવર બેગ લઈ લેશું આપણે। મમ્મી, મારી મમ્મી પૂછી દે કોઈ, આપણે કોઈ લેવાનું નથી બીજું કોઈ, મારા જોઈ શકો તમે ભાઈની ગાડી રેડી થઈ ગઈ છે, હવે આપણે નીકળશું ફટાફટ, તો કશું લેવાનું નથી, મમ્મીએ કીધું ઓનલી ફોર પાવર બેગ લેવાનું છે આપણે, હું અને મારો કાકાનો છોકરો એન્ડ મારો ભાઈ અમે સીધા જશું ફટાફટ ગાંધીનગર। તો ગાંધીનગર કેમ જવાના છીએ, આજે ગાંધીનગરની મોજ કરવાની છે, તો ચલો નીકળીએ ફટાફટ ગાંધીનગર। ગાઈસ, ભાઈએ ગાડી રેડી કરી દીધી છે, તો હવે નીકળશું આપણે ફટાફટ, કેમ કે પહોંચવાનું છે ગાંધીનગર, ભાઈને પણ થોડું કામ છે, તો ચલો ફટાફટ મળીએ આપણે ગાંધીનગર। રસ્તામાં કઈ જગ્યાએ ચા પાણી કરવા ઉભા રહીએ, તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું ત્યાંથી, તો હવે સીધા નીકળીએ, ભાઈએ ગાડી સ્ટાર્ટ કરી લીધી છે, તો ચલો ફટાફટ મળીએ આગળ, લેટ્સ ગો। ગાઈઝ, ફાઇન બંને નીકળી ગયા હતા, તો આપણે વિજાપુર આવી ગયા છીએ, તમે જુઓ વિજાપુર છે, અને વિજાપુરથી આપણે જવાના છે ગાંધીનગર, કેમ કે પહેલા આપણે સવારે જશું, તો ભાઈએ ગાંધીનગર હોસ્ટેલમાં રહેતા હતા, થોડું નોકરીની ગવર્મેન્ટની તૈયારીઓ હતી, હોસ્ટેલ વગેરે પીજી વગેરેની બરાબર, તો એમાં જે તૈયારીઓ ચાલતી હતી, તો ત્યાં ફ્રેન્ડ સર્કલ છે તેમને મળવાનું છે આજે, તો આપણે નીકળ્યા હતા, તો ભાઈ કહે કે આપણે નીકળ્યા છીએ તો આપણે ફ્રેન્ડ સર્કલને પણ મળી લઈએ, વાત સાચી છે કે એક કામમાં બે કામ પતી જાય, એક તીરમાં બે આંખ વેધી નાખીએ, બે પક્ષીને વેધી નાખીએ એ વાત છે બરાબર। તો આપણે સીધા જશું ગાંધીનગર, એમના ભાઈબંધોને એમ કે આપણા ભાઈના ભાઈબંધોને મળીશું, આજે ચા પાણી કરશું, મુલાકાત કરશું, વચ્ચે પણ જે જગ્યાએ આપણે રવાનું ચા પાણીનું કરશું તો એ પણ વ્લોગ લેશું। તો જો આ વિજાપુરની ટ્રાફિક છે, એમાં આપણે આવી ગયા છીએ, પણ કઈ પ્રોબ્લેમ નથી, ટ્રાફિકમાંથી નીકળી સીધા ફટાફટ
નગર તરફ નીકળી અને જે પણ બને એટલું કોશિશ કરશું ફટાફટ. એક નાને એવો બહુ ટાઈમ પછી આપણે વ્લોગ લાવે છીએ, ટાઈમ નતો મળતો અને હવે ખ્યાલ છે કે ડેલી વ્લોગ લાવવાનો પ્રયત્ન કરશું ધીરે ધીરે. તમારો સપોર્ટ મળતો રહે છે તો ધીરે ધીરે આવે નાના એવા વધારે પણ 8-10 મિનિટના વ્લોગ લાવશું, કેમ કે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલા માટે. અને તમે બહુ રાહ જોઈ રહ્યા છો બહુ ટાઈમ થી કે કેમ આવતા નથી, તો ચલો મળીએ આગળ. જો આ રીતના બજાર છે, જો બજાર છે બધું, અને અહીંયાથી આપણે નીકળીએ ફટાફટ. ચલો મળીએ આપણે તમને આગળ, કઈ રીતના શું છે અને કઈ જગ્યાએ જવાના છીએ, મુલાકાતો કઈ રીતના છે પણ બતાવશું. ચલો ગાઈઝ, મેં ભાઈઓ જો થોડું ચા પીવાની ઈચ્છા થઈ તો કાઠિયાવાડી તમે જોઈ શકો છો, કાઠિયાવાડી ખોડિયલ કાઠિયાવાડી. તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, તો મેં ભાઈ થોડો ચા પડી પી લઈએ. ચલો ફટાફટ ફટાફટ ઉતરીએ પહેલા તો. ચા પી લઈએ, ચા પીને ફટાફટ નીકળીએ આપણે. અને આજે તમે જુઓ ભાઈ ગાડી લઈને નીકળેલા, વાત કંઈક અલગ છે. બહુ ટાઈમ પછી ભાઈ શું મંગાવો છો? ચા ભાઈ બહુ જોરદાર ચા છે. બીજાપુર ગાંધીનગર વાળો જે હાઈવે છે ત્યાં ખોડિયાલ કાઠિયાવાડી ધાબા છે, ત્યાં આજે ચા પી લીધી છે. બહુ જોરદાર ભાઈ. શું લીધું ભાઈ? બિસ્કિટ. તો ભાઈએ બિસ્કિટ લઈ લીધી છે, ભૂખ લાગી તો મંગાવું બીજું કઈ. પાર્લેજી બહુ જોરદાર બિસ્કિટ આવે છે, પાર્લેજી. તો ભાઈ કે પાર્લેજી, હા તો ખાઈ લો તમને. તો કીધું હતું કે ભાઈ ચા પીવા ઉતરશું તો તમને બતાવશું. તો ચા પી લીધી ફટાફટ ભાઈ, પાર્લેજી ખાઈ લે એટલે આપણે નીકળીએ. ચલો ફટાફટ ભાઈ, જ આવી ગયા છીએ ગાંધીનગર. તમે જુઓ ભાઈના મિત્રો પણ મુલાકાત કરી લેશે ભાઈ, પછી આપણે નીકળીએ. કેમ કે આવ્યા હતા તો ભાઈના જે પણ ભાઈબંધો છે એમના જોડે મુલાકાત કરી લે ભાઈ, અને પછી આપણે નીકળશું. અત્યારે ગાડીમાં છીએ, હવે સીધા બહાર નીકળશું. બહાર નીકળીને ભાઈના જે પણ પુસ્તક વગેરે બુક વગેરે લેવાની છે લઈ લેશે, પછી આપણે જશું મારા બહેનના ઘેર. કેમ કે અહીંયા મારા બહેનના મેરેજ કરેલા છે ગાંધીનગર અંદર, વાહોલની અંદર. તો આપણે સીધા જશું મારી બહેનના ઘેર, અને પછી ત્યાંથી આપણે મારી બહેનને લઈ અને ગામડે જવાના છીએ. તમારો ભાઈ હવે ગામડે જ રહે છે, જેટલું બને એટલું પ્રયત્ન કરશું ગામડાની લાઈફની અંદર, જેટલું મુમેન્ટ થાય એટલું મુમેન્ટ કરશું, અને પ્રયત્ન કરીએ કે તમને સારી એવી મોજ કરાવશું ગામડાની, દેશી લાઈફ જીવીને. તો એવો વિચાર આવે છે, કોમેન્ટ કરજો કે ડેલી વ્લોગ ગામડાના તમને ગમશે, તો કોમેન્ટ કરીને બતાવજો. આપણે તમને ગામડાના ડેલી વ્લોગ લાવવાનો પ્રયત્ન કરશું જેટલું બને એટલું. તો ચલો એમના ભાઈબંધો આવે છે, એમના ભાઈઓના જોડે મુલાકાત કરીએ અને આપણે પછી મળીએ. ચલો ગાઈઝ, ભાઈના જે ચોપડા વગેરે લેવાના હતા બુક વગેરે લઈ લીધા છે, અને સીધા અહીંયાથી નીકળશું, અને ગાંધીનગરથી સીધા નીકળશું આપણે આપણા બેનના ઘરે જશું, અને ત્યાં જઈને જેટલું બને એટલું કવર કરીએ અને પછી મળીએ આગળ. તો ચલો મળીએ આગળ, લેટ્સ ગો. આવી ગયા છીએ સોસાયટી અંદર, એન્ટર થઈ ગયા છીએ. સીધા ગાડી માંથી ઉતરશું અને સીધા બેનને મળશું, અને પછી આગળ ત્યાં જમવા વગેરેની સગવડ ત્યાં કરી લઈ છે. તો બે ભાઈ જમી લેશું અને પછી ત્યાંથી બેનને લઈ નીકળશું, પછી આપણે મળીએ તમને. ચલો ગાઈઝ, નીકળી ગયા છીએ, કરીબન વાગી ગયા છે ચાર. બેનને લઈ લીધી છે, કેમ કે ગાંધીનગર આવ્યા હતા બેનને લેવા માટે, તો બેનને પિકઅપ કરી લીધી છે. હવે બે ભાઈઓ નીકળી ગયા છે ઘરે, સીધા અહીંયાથી નીકળ્યા છીએ એટલે જશું, વચ્ચે કઈ જગ્યાએ પિકઅપ કરશું, ચા પાણીની ક્યાં રેસ્ટ લેશું, તો મળીએ તમને. તો ફટાફટ, કેમ કે અંદરનું અત્યારે તમે ફ્યુચરમાં મને આગળ લઈ જવો એ વાત અલગ છે, અને આપણે ફેમિલીના જે મારા પર્સનલી ફેમિલીના જે પણ બ્લોગ બનાવીએ એ વાત અલગ છે, બરોબર. તો અત્યારે તો મારાથી જેટલું કવર થાય એટલું કરું છું, બરોબર, નો ડાઉટ. તો ચલો આગળ આગળ મળીએ, અને જે પણ છે એ હું તમને બતાવું.
કઈ જગ્યાએ હવે વચ્ચે જે જગ્યાએ રેસ્ટ કરવાનું છે એ પણ અમે તમને બતાવશું. ચલો મળીએ, લેટ્સ ગો ગાઈઝ. આવી ગયા છીએ માટેલ, કેમ કે રસ્તામાં ભાઈએ કીધું કે આપણે થોડું ચા પાણી કરી લઈએ. તો તમે જોઈ શકો છો માટેલ, વિસનગરનું પ્રખ્યાત એવી હોટલ માટેલ છે. તો આપણે સીધા ચા પાણી કરી નીકળશું. ભાઈ એમ કહે છે કે થોડી વાર ઉભા રહીએ, ફ્રેશ થઈ જઈએ. તો આ છે માટેલ. તો ફટાફટ બે ભાઈઓ ચા પાણી કરશું અને નીકળશું ફટાફટ. મળીએ આગળ. ગાઈઝ ચા પાણી કરી લીધી છે, તો હવે સીધા નીકળશું ઘરે જઈને આપણે તમને મળીએ. કેમ કે વિસનગર પહોંચી ગયા છીએ, તો સીધા આપણે ઘરે જઈએ અને ઘરે જઈને તમને મળીએ. ત્યાં આપણે વ્લોગ આપણો એન્ડ કરશું. તો આવો મજેદાર અને આવા સારા સારા વ્લોગ લાવતા રહીશું, ડેલી વ્લોગ. અને હવે તમે સપોર્ટ કરતા રહો તમારા ભાઈને, કેમ કે સપોર્ટ તમે કરતા રહેશો તો કંઈક સારું એવું લાવતા રહીશું અમે. તો અમારી આ યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોય મહેસાણા દેશી વ્લોગની અંદર, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ના ભૂલો. તો ચલો ગાઈઝ મળીએ આગળ. ગાઈઝ આવી ગયા છીએ ઘેર. શું કહેજો ભાઈ, આવી ગયા ને? હા, આવા મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, વંદે માતરમ, જય ગોગા મહારાજ. તો એક આવાજ અંદાજની અંદર સપોર્ટ કરતા રહો ભાઈ. ચલો મળીએ આગળ.